धोरण पांच विषय पर्यावरण पाठ बार जो खूटी जाए तो लेक्चर एक तारीख 18/9/20 कोई पण वस्तु है खूटे तो खरी ए आपणे आगळ शीखीशुं। आज बस की मुसाफरी आज मैं शाळा में अडालत की वाव की उजवणी जवाना हता। अडालत की वाव लगभग तमे बधा गामडे जता तर रस्ता में आवे छे पण आपणे जोवा जता नथी। जे अमदावाद थी आश्रे 18 किलोमीटर दूर आवेली छे। अमे रस्ता पर वाहनों गणवाना शुरू कर्या। अमारथी केटलाके साइकल केटलाके बस कार अने मोटरसाइकल गण्या। अब्राहम जे साइकल गणतो हतो ते झड़पथी कंटाळी गयो कारण के साइकल ओछी चाली। आ हाईवे पर थोड़ी साइकल हती अने अमे हाईवे पर साइकल केवी जोवा मळी आपणने ओछी। वाहनों मोटा मोटा वधु जोवा मळी आपणने। सिग्नल पर लाल लाइट थई त्यारे ड्राइवरे ब्रेक लगावी। शुं लगावी? ब्रेक। ते मोटुं क्रॉसिंग हतुं। अमे ट्राफिकनी लांबी लाइनो जोई शकता हता। वाहनोमांथी हॉर्नो अवाज अने धुमाड़ो निकळतो हतो। कदाच तेने कारणे ज एक नानो छोकरो रिक्षामां बैठा बैठा खूब ज खांसी खातो हतो। खांसी एटले खबर छे ने ઉધરસ। मैं कई जाणीती गंध पारखी। मने याद आवी के आवी गंध गाममां पिताजीना ट्रेक्टरमांथी पण आवती होती। वधु धुमाड़ो थाय एटले आपणे के पेट्रोलनी वास आवे डीझलनी वास आवे ट्राफिकमां वधु थाय। पाना नंबर 110 परना चित्रने જુઓ અને લખો। અહીંયા ચિત્રો છે તમારે જોવાના અને લખવાના છે। તમે કયા કયા વાહનો જોઈ શકો છો આ ચિત્રમાં જોવાના? કયા કયા વાહન દેખાય છે તમને? શું તમે વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતર તરીકે જોઈએ? કયા કયા વાહનોમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ? કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો। કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તમને ખબર છે પેટ્રોલ કે ડીઝલ વગર શું ચાલે? વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? જલ્દી જલ્દી જવું હોય, ઝડપ કરીએ તો આપણે વાહનોમાંથી પસાર થવું હોય, ભીડ હોય, ગર્દી હોય છે। કહો, તમે સાયકલ ચલાવો છો? જો હા તો તેના પર ક્યાં જાઓ છો? તમે સાયકલ ચલાવો તો ક્યાં જાઓ છો? બહુ તો તમે ક્યાં જાઓ? સાયકલ લઈ ટ્યુશન સુધી જાઓ? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? ઘર નજીક હોય એ ચાલીને આવે, ઘર દૂર હોય એ શું લઈને આવે છે? સાયકલ। તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે? તમારા પપ્પા કેવી રીતે જાય? તમે વિચાર કરો, જો બાઇક હોય તો બાઇક, સ્કૂટર હોય તો સ્કૂટર, ગાડી હોય તો ગાડી, પણ કોઈ પણ સાધન લઈને જાય છે। વાહનોમાંથી આવતા ધુમાડોમાં ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય? વાહનોમાંથી નીકળો ધુમાડો તો આખું વાતાવરણ બદલાઈ જાય છે અને ધુમાડી વાતાવરણ થઈ જાય છે। વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? આપણે જ્યારે ટ્રાફિકમાં ઊભા રહીએ ત્યારે એક બાજુ બધા જ વાહનો, રિક્ષાવાળાનો કહો, બસવાળાનો કહો, ગાડીઓવાળાનો કહો, બાઇકોવાળાના બધા જ ઢો 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 કરતા હોય છે। હવે આપણે જઈશું પેટ્રોલ પંપ પર। થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી। પેટ્રોલ ખલાસ થઈ ગયું। ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી। એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે। અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા। અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટરો જોયા। ત્યાં શું હતા? મોટા મોટા પોસ્ટરો હતા। ત્યાં લખ્યું હતું, પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં। તો સાચી જ હશે, ભવિષ્યમાં ખલાસ થઈ જાય તો આપણા વાહન શું કરવાના? નકામા, તમારા બાળકો માટે તે બચાવો। દરેક ટીપુ વધુ સમય ચાલે તેમ કરો। કોઈ પણ વસ્તુ હોય વધુ સમય ચાલે એ રીતે આપણે ઉપાય કરવો જોઈએ। જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો। તારીખ 6/6/2019 ભાવ એનો ભાવ આપે છે કે પેટ્રોલનો શું ભાવ હતો, ડીઝલનો શું ભાવ છે, અત્યારે પેટ્રોલનો શું ભાવ છે, ડીઝલનો શું ભાવ છે, કેટલા રૂપિયા વધારો થયો એ જોવાનું છે। એ વખતે પેટ્રોલનો ભાવ હતો 2006માં કે 68 રૂપિયા 64 પૈસા એક લીટરના, અને જ્યારે ડીઝલનો હતો 68 રૂપિયા 25 પૈસા એક લીટરનો। અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હશે, એવું કેમ લખેલું હતું? અમે પેટ્રોલ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું કે અમે પૂછીએ, હા કોઈ પણ વસ્તુને આપણે ખબર ના પડે, આપણે પૂછીએ તો આપણને ખબર પડે કે શું છે। અબ્રાહમ કહે, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો સાચી જ વાત છે કે ક્યાંથી આવે છે? કાકા કહે, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી આવે છે। મંજુ કહે, પરંતુ ત્યાં કેવી રીતે બને છે? એ પણ સાચું કે ઊંડેથી આવે તો ત્યાં કેવી રીતે બનતું હશે? કાકા કહે, તે પ્રાકૃતિક રીતે બને છે, કુદરતી છે, પરંતુ ખૂબ ધીમે તે માણસો દ્વારા કે યંત્રોથી બનતું હોય છે, અંદર બધા જ ભેગા હોય તેવું એને અલગ કરવામાં આવે। અબ્રાહમ કહે, તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી, આપણે તેને આપણી જાતે જ બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ છીએ, તેમ ખેંચી ના શકાય? કે આપણે જેમ પાણી ખેંચીએ છીએ બોરમાંથી
એવી રીતે આપણે પેટ્રોલને કે ડીઝલને ખેંચી ના શકાય? કાકા કહે, તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે, મોટા મોટા યંત્રોની જરૂર પડે, એમને એમ કંઈ કરી શકાય નહીં. હવે શોધો અને ચર્ચા કરો, ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્રો આવેલા છે? ભારતના કયા કયા રાજ્યમાં તેલ ક્ષેત્રો જ્યાં તેલ આપણને મળી આવે છે? ખની તેલ સિવાય જમીનમાંથી ઊંડે બીજું શું મળી આવે છે? જમીનમાં અંદર ઘણું બધું વસ્તુ મળી આવે છે, એ પણ આપણે શોધવાનું. ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો સાચી વાત છે કે થોડું કામ હોય તો આપણે સાધન લઈને જવાય, ચાલતા જઈ શકાય. તેઓએ આગળ ચર્ચા કરી. દિવ્યા કહે, શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી, એ બોર્ડ મારી છે, એટલે માણસે શું કરવું પડે, એની કરકસર કરવી. કાકા કહે, આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ તેટલું ઝડપથી તે બનતું નથી. આપણે જેટલું ઝડપથી વાપરીએ છીએ એટલું તે ઝડપથી બની શકતું નથી. જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે. તમે વિચાર કરો કે કહેવાય પેટ્રોલ, એને બનતા કેટલા વર્ષો લાગી જાય છે? લાખો. અભરામ કહે, જો ઓઇલ ખૂટી જશે તો વાહનને કેવી રીતે ચાલશે? સાચી વાત છે, સાધનમાં ઓઇલ ના હોય તો સાધનમાં શું આવે છે? આપણને અવાજ આવે છે. મંજુ કહે, સીએનજી થી મેં ટીવી પર જોયું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કાઢે છે. અત્યારે રિક્ષાઓ કહો, બસો કહો, બધું શેનાથી થઈ ગયું છે? સીએનજીથી. કાકા હસે છે, તે પણ જમીનની નીચેથી જ આવે છે, તે પણ મર્યાદિત જ છે. કોઈ પણ વસ્તુ કેવી છે? મર્યાદિત, એને આપણે યોગ્ય રીતે વપરાશ કરવો જોઈએ. દિવ્યા કહે, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાઇકલ જોઈ છે, ઘણા સાધનો આવે છે કે જેને આપણે સેલથી ચલાવતા હોઈએ છીએ. અબ્રામ કહે, આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? વિચારાયો કે જો આપણે મોટા થઈશું આપણી જોડે સાધન હશે, પણ પેટ્રોલ કે ડીઝલ નહીં હોય તો આપણે સાધનને શું કરવાના? દિવ્યા કહે, જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે. ખુશ થશે કેમ? કે ધુમાડો, અવાજ, એ બધું ઘોંઘાટ બંધ થઈ જાય. તે કહે છે, જો વાહનો કીડીઓની જેમ લાઇનમાં ઊભા છે તે મોટા થશો ત્યારે શું કરશો? અત્યારે આટલા બધા વાહનો છે, પણ જ્યારે તમે મોટા થશો તો વાહનો કેટલા બધા વધી જશે, પણ શું કરશો એમ? મંજુ કહે, જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? સાચી વાત છે, આપણે કાર લઈને જઈએ તો આપણે ઘરના એક કે બે જઈએ, જ્યારે આપણે બસમાં જઈએ તે ખાતે બસમાં કેટલા માણસો હોય છે? 50-60 માણસો હોય છે. અબ્રામ કહે, તેનાથી પેટ્રોલ બચશે, એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. મંજુ કહે, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ. વિચાર કરો, એને વિચાર કે પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો કંઈક બીજું તો આપણે શોધવું પડશે ને. એને વિચાર કર્યો કે સૂર્યપ્રકાશથી ચાલતી હોય તેવી હું કાર શોધીશ, પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો જ કરી શકીશું. આપણે જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું. હવે પૃથ્વીમાંનો ખજાનો જોઈએ. આપણે પૃથ્વીના પેટાળમાં ક્યાંક ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે, તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? આ બધા શબ્દો તમે ખાસ સાંભળ્યા હોય નહીં. તમે મોટા થશો, સાધન ચલાવશો ત્યાર પછી તમને ખ્યાલ આવશે. આપણે પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટેના ઈંધણ મેળવી શકીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલ્ટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે. તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, પેઇન્ટ્સ બનાવવામાં પણ ઉપયોગી થાય છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું. મને યાદ છે ક્યારે પિતાજી જ્યારે બીજું કોઈ કામ કરતા હોય ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. ઘણી વખત આપણા જાય છે આપણા પપ્પા બીજું કોઈ કામ કરે તો બાઇક કે કંઈ સાધન ચાલુ રાખે. તે સમયે ખેતરમાં પંપ ચાલુ રહે છે એટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ આ વાત કરીશ કે હવે તમારે આવી રીતે સાધન ચાલુ રાખવાનું નહીં. બધા વાહનો સાનાથી ચાલે છે? જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે? એ તો સાચી વાત, વાહનો વધી જાય તો ઘણા બધા વાહનોનો આપણે શું કરવો પડશે? સામનો. ઉદાહરણ તરીકે રસ્તા પર ટ્રાફિક વધે, તમારા વડીલો સાથે વાત કરો તે વિશે લખો. મંજુ કહે, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? દરેક જણ બસમાં જાય તો દરેકના ઘરે સાધન હોય એમાં પેટ્રોલનો બચાવ થયો.
તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? કારણ કે બસમાં વધુ શું હોય? ભીડ. એટલે લોકો પોતાનું સાધન જ વાપરે છે. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાય સૂચવું. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઇટ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય? આ પાઠ આપણે અહીંયા અધૂરો રહેશે.